કાશ્મીરમાં આતંકીઓએ ગત મંગળવારે ત્રણ અલગ અલગ સ્થાનો પર ત્રણ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા છે. શ્રીનગરના લાલચોક, લાલબજાર અને બાંદીપોરાના હાઝીનમાં આતંકીઓએ હુમલો કર્યો હતો. આ ત્રણ વિસ્તારમાં હુમલાખોરોની તપાસ અર્થે અભિયાન શરૂ કરાયું છે. લખીમપુર હિંસામાં મૃત્યુ પામેલા ખેડૂતો સહિત પત્રકાર અને ભાજપાના કાર્યકર્તાઓનું પણ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે ફાયર ઇન્જરીથી કોઈના મોત થયા નથી. દરેકની બોડી પર ઇજાના નિશાન જોવા મળ્યા છે. આસામના કરીમગંજ જિલ્લામાં સિંગલા નદી પરનો હેંગિંગ બ્રિજ તૂટવાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં આશરે 30 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. છેલ્લા ઘણા વર્ષોથી ત્યાંના રહેવાસી આ પુલનો ઉપયોગ કરતા હતા. કોરોના ગયો નથી, પરંતુ તેના કેસમાં ઘટાડો જરૂર થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નવા કેસ અને હોસ્પિટલમાં દર્દીઓની ભરતી થવાની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. અમેરિકામાં 1 સપ્ટેમ્બરે આવતા કોરોનાના કેસમાં 35% ઘટાડો થયો છે, જ્યારે ગયા વર્ષે ઓગસ્ટની તુલનામાં દુનિયાભરમાં કોરોનાના કેસ 30% ઘટ્યા છે. ઇતિહાસને પોતાનામાં સમાવીને બેઠેલું શહેર ઇટાલીનું વેનિસ તરતું શહેર કહેવાય છે. અહીં દુનિયાભરમાંથી પર્યટકો પણ આવે છે. આ સાથે જ કોરોનાના સંક્રમણનું જોખમ પણ વધતું રહે છે. એવામાં વેનિસના મેયરે ક્રાઉડ કંટ્રોલની અનોખી પહેલ અપનાવી છે. તેઓએ સૌપ્રથમ શહેરની નહેરોમાં ક્રુઝ શિપ પર રોક લગાવી છે. હવે સર્વેલન્સ કેમેરા થકી પર્યટકોને તેમના મોબાઈલ ડેટાથી ટ્રેક પણ કરાશે. અફઘાનિસ્તાન પર કબજો કરનાર તાલિબાન હવે બીજા ધર્મના ધર્મસ્થળોને નિશાન બનાવવા લાગ્યા છે. મંગળવારે તાલિબાનીઓના એક જૂથે કાબુલના પવિત્ર કરતે પરવાન ગુરુદ્વારમાં ઘૂસ્યા હતા. અહીં હાજર શીખ લોકોને અનેક સવાલો કર્યા. આ દરમિયાન ત્યાં હાજર લોકો સાથે ગેરવર્તણૂક પણ કરી હતી. રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં રાવણનું ફેમસ પાત્ર ભજવનારા કલાકાર અરવિંદ ત્રિવેદીનું દુઃખદ નિધન થયું છે. દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીએ આ ઉપરાંત ઘણા નાટક, હિન્દી ગુજરાતી ફિલ્મો સહિત સિરિયલ્સમાં પણ અભિનય કર્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં પાલિકાની કુલ 44 બેઠકોમાંથી ભાજપને 41 બેઠકો પર જંગી બહુમતીથી ભવ્ય જીત મળી છે. અગાઉની બે ટર્મની ચૂંટણી દરમિયાન ભાજપને બહુમતી મળી ન હતી, પણ 10 વર્ષના ઇતિહાસમાં આ વખતે ભાજપને કુલ બેઠકોની 93% જેટલી બેઠકો મળી છે, જે ઐતિહાસિક જીત છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગે 24 સપ્ટેમ્બર 2021ના રોજ કોરોના સંદર્ભે એક હુકમ કર્યો હતો, જેમાં નવરાત્રિમાં ગરબામાં ભાગ લેનારે વેક્સિનના 2 ડોઝ લેવાના જાહેર કરેલા હુકમને લઈ રાજ્યમાં લાખો કરોડો ખેલૈયાઓ 2 ડોઝ લીધા નહીં હોય શેરી ગરબા રમવામાં તેઓને મુશ્કેલી પડી શકે છે. આગામી ધોરણ 12 સાયન્સની પરીક્ષા તમામ વિદ્યાર્થીઓ માટે NCERTના નવા અભ્યાસક્રમ મુજબ લેવામાં આવશે. જૂના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ઓગસ્ટ મહિના સુધી તક આપવામાં આવી હતી. આ મુદત પૂર્ણ થતાં હવે તમામ વિદ્યાર્થીઓએ નવા અભ્યાસક્રમ મુજબ પરીક્ષા આપવાની રહેશે. ગત સોમવારે રાત્રે 8:30 વાગ્યાથી મંગળવારે સવારે 7:30 વાગ્યા સુધીમાં પૂર્વ કચ્છની ધરા 2.1 થી 3.5ની તીવ્રતાના 6 આંચકાથી ધ્રુજી હતી. લાંબા સમય બાદ કંડલામાં જેટી પાસે જ 2.4ની તીવ્રતાના કંપન સાથે ભચાઉ અને દુધઈની ધરામાં પણ સળવળાટ જારી રહ્યો હતો. સુરતના રિંગ રોડ પર મહાનગરપાલિકાનું ભવન સાકાર થવાનો માર્ગ મોકળો થયો છે. સોમવારે ગાંધીનગરથી રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાક સૂચનો કર્યા હતા, જેને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા 14 માળના બિલ્ડિંગને 28 માળ, જ્યારે વધુ 1 29 માળના 2 ગગનચુંબી બિલ્ડિંગનું નિર્માણ કરાશે. વડોદરા શહેરના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં ફરાર રહેલા આરોપી CA અશોક જૈનને ઝડપી લેવા માટે પોલીસની 2 ટીમોએ રાજસ્થાન અને UPમાં ધામા નાખ્યા છે, તો બીજી તરફ રાજુ પટને સાથે રાખીને પોલીસની ટીમ 2 વખત આજવા રોડની ડવટેક સોસાયટીમાં પહોંચી હતી. MSMEનું હબ ગણાતા રાજકોટનો વેપાર મોટા ભાગના દરેક દેશ સાથે છે, ત્યારે હવે આગામી દિવસોમાં વધુ એક દેશ સાથે વેપાર થવા જઈ રહ્યો છે. યુગાન્ડાના વેપારી ઉદ્યોગપતિઓએ રાજકોટના ઔદ્યોગિક એકમોની મુલાકાત લીધી હતી, જેના કારણે રાજકોટનો યુગાન્ડા સાથેનો વેપાર 100 કરોડનો થવાનો અંદાજ છે. ભારતીય નેવીમાં 30 વર્ષ સુધી સેવાઓ આપ્યા બાદ સેવાનિવૃત્ત થયું અને બાદમાં અલંગશીપ બ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે લાવવામાં આવેલા ઐતિહાસિક યુદ્ધ જહાજ INS વિરાટ ચાલુ માસાંતે સંપૂર્ણપણે નામશેષ થઈ જશે. અલંગમાં ભાંગવા માટે આવેલા INS વિરાટને નામશેષ કરવા માટે છેલ્લા 11 માસથી 150 કામદારો સતત પ્રયત્નશીલ રહ્યા છે. શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન ક્રુઝમાં ચાલતી હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીમાં સામેલ થઈને ફસાયો છે. 2 ઓક્ટોબરની સાંજે NCBએ આર્યન ખાનની અટકાયત બાદ ધરપકડ કરી હતી. આર્યન હંમેશાથી પાર્ટીનો શોખીન રહ્યો છે. આર્યન ખાન ઉપરાંત ઘણા સ્ટાર્સ કિડ્સ પણ પાર્ટીના શોખીન છે. 2 વર્ષના અંતરાલ બાદ પ્રો કબડ્ડી લીગની 8મી સિઝનની તારીખ 22 ડિસેમ્બરે શરૂઆત થઈ રહી છે.
ખેલાડીઓ અને સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખતા દર્શકો વગર લીગનું આયોજન કરવા તેમજ એક જ સ્થળ પર તમામ મેચ રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 24 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન વચ્ચે આયોજિત T20 વર્લ્ડ કપના મહાસંગ્રામને કારણે ક્રિકેટ ફેન્સના મનોરંજનની સાથે બ્રોડકાસ્ટર કંપનીઓને પણ ફાયદો થશે। આ મેચ દરમિયાન પોતાની બ્રાન્ડની માહિતી દર્શકો સુધી પહોંચાડવા માટે કંપનીઓ જાહેરાતની એક એક સેકન્ડના 3 થી 3.5 લાખ રૂપિયા પણ ચૂકવા માટે તૈયાર છે।